ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम, ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनों अध्याय दसमो भाग पहलो विभूति चिंतन। उत्तरार्ध में दाखल थता पहला जेटलो भाग थई गयो छे तेनो सार टूंक में आपणे जोई जइए तो सारू पड़शे। पहला अध्याय में गीता मोहना नाश ने अर्थे अने स्वधर्मनी प्रवृत्ति में प्रेरवाने अर्थे छे एम कहूँ छे। बीजा अध्याय में जीवनना सिद्धांत कर्मयोग अने स्थित प्रज्ञ ए बधानु आपने दर्शन थयु। त्रीजो चौथो अने पांचमो ए त्रण अध्यायों में कर्म विकर्म अने अकर्म એ બાબતોનો ખુલાસો કર્યો। કર્મ એટલે સ્વધર્મનું આચરણ કરતા રહેવું, તે વિકર્મ એટલે સ્વધર્મનું આચરણ બહાર ચાલતું હોય તેની સહાય રૂપે અંદરનું જે માનસિક કર્મ ચાલુ રાખવાનું છે તે। કર્મ અને વિકર્મ બંને એકરૂપ થતાં જ્યારે ચિત્તની પૂર્ણ શુદ્ધિ થાય છે, ચિત્તના બધા મેલ ધોવાઈ જાય છે, વાસનાઓ આથમી જાય છે, વિકારો શમી જાય છે, ભેદભાવ નાબૂદ થાય છે, ત્યારે અકર્મની દશા આવીને મળે છે। આ અકર્મ દશા પાછી બેવડી બતાવી છે। રાત ને દિવસ કર્મ કરવાનું અખંડ ચાલુ હોવા છતાં લેશ માત્ર પણ કર્મ પોતે કરતો નથી એવો અનુભવ કરવો તે અકર્મ દશાનો એક પ્રકાર છે। એથી ઉલટું, કશુંય ન કરવા છતાં એકધારું કર્મ કરતા રહેવું તે અકર્મ દશાનો બીજો પ્રકાર છે। આમ બે રીતે અકર્મ દશા સિદ્ધ થાય છે। આ બે પ્રકારો દેખાવમાં એકબીજાથી અળગા દેખાતા હોવા છતાં એ બંને પૂરેપૂરી રીતે એકરૂપ છે। કર્મયોગ અને સંન્યાસ એવા બે જુદા નામો આ પ્રકારને આપવામાં આવેલા હોવા છતાં તેમની અંદરનો સાર તો એક જ છે। અકર્મ દશા એ અંતિમ સાધ્ય છે। આ સ્થિતિને જ મોક્ષ સંજ્ઞાથી ઓળખાવી છે। એથી ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો છે। એ પછી આ અકર્મરૂપી સાધ્ય સુધી પહોંચવાને માટે વિકર્મના જે અનેક માર્ગો છે, મનને અંદરથી શુદ્ધ કરવાના જે અનેક સાધનો છે, તેમાંના મુખ્ય સાધનો બતાવવાની છઠ્ઠા અધ્યાયથી શરૂઆત થઈ છે। છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને માટે ધ્યાનયોગ બતાવી અભ્યાસ અને વૈરાગ્યનો તેને સાથ આપ્યો છે। સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ અને મહાન સાધન બતાવ્યું છે। ઈશ્વરની પાસે પ્રેમથી જાઓ, જિજ્ઞાસુ બુદ્ધિથી જાઓ, વિશ્વના કલ્યાણની તાલાવેલીથી જાઓ કે પછી વ્યક્તિગત અંગત કામનાથી જાઓ, ગમે તેમ જાઓ, પણ એકવાર તેના દરબારમાં દાખલ થાઓ
એટલે થયું। આ અધ્યાયની વાતને હું પ્રપત્તિ યોગનું એટલે કે ઈશ્વરને શરણે જા એવું કહેનારા યોગનું નામ આપું છું। સાતમામાં પ્રપત્તિ યોગ કહ્યા પછી આઠમામાં સાતત્ય યોગ કહો। આ જે નામો હું આપતો જાઉં છું તે તમને પુસ્તકમાં જોવા નહીં મળે, પણ મને પોતાને ઉપયોગી થનારા નામો મેં આપ્યા છે। સાતત્ય યોગ એટલે પોતાની સાધના અંતકાળ સુધી એક ધારી ચાલુ રાખવી, તે જે રસ્તો એકવાર પકડ્યો તે પર એક સરખા ડગલાં પડતા રહેવા જોઈએ। એમાં માણસ બાંધછોડનું વર્તન રાખશે તો છેવટના મુકામ પર પહોંચવાની કદી આશા નથી। ક્યાં સુધી સાધના કર્યા કરવી એવું નિરાશ થઈને કે કંટાળીને કહેવાનું હોય નહીં। ફળ હાથમાં ન આવે ત્યાં સુધી સાધના ચાલુ રહેવી જોઈએ। આવા આ સાતત્ય યોગની વાત કર્યા બાદ નવમા અધ્યાયમાં એક તદ્દન સાદી છતાં જીવનનો આખો રંગ પલટી નાખનારી વસ્તુ ભગવાને આપી। એ વસ્તુ તે રાજયોગ। જે જે કર્મો ક્ષણે ક્ષણે થયા કરે છે તે બધાએ ઈશ્વર અર્પણ કર એમ નવમો અધ્યાય કહે છે। આ એક જ વાતથી શાસ્ત્ર સાધન બધાએ કર્મો વિકર્મો બધું ડૂબી ગયું। સર્વ કર્મ સાધના આ સમર્પણ યોગમાં ડૂબી ગઈ। સમર્પણ યોગ એટલે રાજયોગ। અહીં બધા સાધન સમાપ્ત થયા। આવી જે આ વ્યાપક તેમજ સમર્થ ઈશ્વરાર્પણ કરવાની વાત તે દેખાવમાં સાદી ને સહેલી લાગે છે, પણ એ સાદી વાત જ બહુ અઘરી થઈ બેઠી છે। આ સાધના તદ્દન ઘરમાં ને ઘરમાં અને તદ્દન અણઘડ ગામડિયાથી માંડીને તે મોટા વિદ્વાન સુધી સૌ કોઈને ખાસ મહેનત સિવાય સાધ્ય થઈ શકે એવી હોવાથી સહેલી છે। પણ તે સહેલી છે છતાં તે સાધવાને પુણ્યનો પુષ્કળ સંચય માણસ પાસે હોવો જોઈએ। બહુતામ સુકૃતાંચી જોડી મણુની વિઠ્ઠલી આવડી, ઘણા ઘણા સુકૃતો એકઠા કર્યા તેથી તો વિઠ્ઠલ પર પ્રેમ થયો છે। અનંત જન્મોમાં પુણ્યોની કમાણી કરી હોય તો જ ઈશ્વરને માટે રુચિ ઉત્પન્ન થાય છે। સેજ પણ કંઈક થાય છે એટલે આંખમાંથી ડબ ડબ આંસુ વહે છે, પણ પરમેશ્વરનું નામ લેતાની સાથે આંખમાં આંસુના બે ટીપા આવીને ઊભા રહ્યા હોય એવું કદી બનતું નથી। એનો ઈલાજ શો? સંતો કહે છે તેમ એક બાજુથી આ સાધના અત્યંત સહેલી છે, પણ બીજી બાજુથી તે અઘરી પણ છે, અને આજના વખતમાં તો તે ખૂબ જ મુશ્કેલ થઈ પડી છે। આજે આંખો પર જડવાદની છારી બાજી ગઈ છે। ઈશ્વર છે જ ક્યાં એ વાતથી આજે શરૂઆત થાય છે। કોઈને ક્યાંય તે પ્રતીત થતો જ નથી। આખું જીવન વિકારમય વિષય લોલુપ અને વિષમતાથી ભરાઈ ગયેલું છે। હમણાં ઊંચામાં ઊંચો વિચાર કરનારા જે તત્વજ્ઞાતિઓ છે તેમના વિચાર સુદ્ધા સૌને પેટ પૂરતો રોટલો કેમ મળે એ વાતથી આગળ જઈ શકતા નથી। એમાં તેમનો એ દોષ નથી, કેમ કે આજે અનેક લોકોને ખાવાનું પણ મળતું નથી એવી સ્થિતિ છે। આજનો મોટો સવાલ એટલે રોટલો। આ સવાલનો ઉકેલ કાઢવામાં બધી બુદ્ધિ ખૂંપી ગઈ છે। સાયણાચાર્યે રુદ્રની એવી વ્યાખ્યા કરી, બુભુક્ષમાણઃ રુદ્રરૂપેણ અવિતિષ્ઠતે, ભૂખે મરનારો રુદ્ર બનીને ખડો થાય છે। ભૂખ્યા લોકો એટલે જ રુદ્રનો અવતાર જાણવો, તેમની
क्षुधा शांति ने अर्थे तरेह तरेहना तत्वज्ञान जात जातना वाद नानाविध राजकारण खड़ा थया छे। आ सवालना कुंडाळामांथी बहार निकळवानी आजे कोईने नवराश सरखी नथी। ए वातनो विचार करवामां आजे पार वगरनी मेहनत थाई छे। आवी चमत्कारिक समाज रचना जे जमानामां चाले छे तेमां ईश्वरार्पणतानी सादी सहेली वात अत्यंत अघरी थई गई होय तेमां शी नवाय, पण एनो इलाज शो? ईश्वरार्पण योग केम साधवो, तेने केवी रीते सहलो बनावो, ए वात आजे दसमा अध्यायमां आपणे जोवानी छे। नाना છોકરાને શીખવવાને માટે જે ઉપાયની યોજના આપણે કરીએ છીએ તે જ ઉપાય સર્વ ઠેકાણે પરમાત્મા દેખાય તે સારું આ દસમા અધ્યાયમાં બતાવેલા છે। છોકરાને અક્ષરો બે રીતે શીખવાય છે। એક રીત પહેલાં અક્ષરો મોટા મોટા કાઢીને શીખવવાની છે, પછી તે જ મોટા અક્ષરો નાના કાઢીને શીખવવામાં આવે છે। ક તેનો તે જ હોય અને ગ પણ તેનો તે જ હોય, પણ પહેલાં તે મોટો હતો, હવે નાનો કાઢેલ છે। બીજી રીત છે, પહેલાં ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવવાની અને ગૂંચવણ ભર્યા જોડાક્ષરો પાછળથી શીખવવાની। તે જ પ્રમાણે આ બે હૂબ પરમેશ્વરને જોતા શીખવાનું છે। પહેલાં સે જે વર્તાય આવે તેવો પરમેશ્વર જોવો। સમુદ્ર, પર્વત વગેરે મોટી મોટી વિભૂતિઓમાં પ્રગટ થયેલો પરમેશ્વર ઝટ આંખોમાં વસી જાય છે। સહેજે દેખાતો પરમેશ્વર પ્રતીત થયા પછી એકાદા પાણીના ટીપામાં અને એકાદા માટીના કણમાં તે જ છે, એ વાત પણ પાછળથી સમજાવવા માંડશે। મોટા કમાં અને નાના કમાં કશો ફેર નથી, જે સ્થૂળમાં છે તે જ સૂક્ષ્મમાં છે। આ એક રીત થઈ, અને બીજી રીત એવી છે કે ગૂંચવણ વગરનો સાદો સહેલો પરમેશ્વર પહેલાં જોવો, પછી થોડો અટપટો જોવો। શુદ્ધ પરમેશ્વરી આવિર્ભાવ સહેજે પ્રગટ થયો હોય તે સહેલાઈથી પકડી શકાય છે। જેમ કે રામમાં પ્રગટ થયેલો પરમેશ્વરી આવિર્ભાવ ઝટ ઓળખી શકાય છે। રામ એ સાદો અક્ષર છે, એ ભાંજગળ વગરનો પરમેશ્વર છે, પણ રાવણ એ જોડાક્ષર છે, ત્યાં કંઈક ભેળસેળ છે। રાવણની તપશ્ચર્યા અને કર્મશક્તિ બંને બહુ જબરા છે, પણ તેમાં ક્રૂરપણાનો ભેગ થયેલો છે। પહેલાં રામ એ સાદો અક્ષર શીખ, જ્યાં દયા છે, વત્સલતા છે, પ્રેમ છે, એવો આ જે રામ છે એ સરળ સાદો પરમેશ્વર છે, એ ઝટ ઓળખાશે અને સમજાશે। રાવણમાં રહેલા પરમેશ્વરને જોતા ને ઓળખતા જરા વાર લાગશે। પહેલાં સાદા સહેલા અક્ષરો લેવાના ને પછી જોડાક્ષરો લેવાના। સજ્જનમાં પરમાત્મા જોયા પછી આખરે દુર્જનમાં તેને જોતા શીખવાનું છે। સમુદ્રમાં રહેલો જે વિશાળ પરમેશ્વર છે તે જ પાણીના ટીપામાં છે। રામચંદ્રમાંનો પરમેશ્વર રાવણમાં પણ છે, જે સ્થૂળમાં છે તે જ સૂક્ષ્મમાં છે, જે સહેલામાં છે તે જ અઘરામાં છે। આવી બે રીતે આ જગતનો ગ્રંથ વાંચતા આપણે શીખવાનું છે। આ અપાર સૃષ્ટિ એ ઈશ્વરનું પુસ્તક છે। આંખ આગળ જાડા જાડા પડદા આવી ગયા હોવાથી એ પુસ્તક આપણને બંધ લાગે છે। આ સૃષ્ટિના પુસ્તકમાં સુંદર અક્ષરો વડે પરમેશ્વર બધે ઠેકાણે લખાયેલો છે, પણ તે આપણને દેખાતો નથી।
ઈશ્વરનું દર્શન થવામાં જે મોટું વિઘ્ન છે તે એ કે સાધુ પાસેનું ઈશ્વરનું સ્વરૂપ માણસને ગળે ઉતરતું નથી અને પ્રખર રૂપ તેને પચતું નથી. માતામાં રહેલા પરમેશ્વરને જુઓ એમ કહીએ તો તે કહે છે કે ઈશ્વર શું એટલો સાધુને સહેલો છે? પણ પ્રખર પરમાત્મા પ્રગટ થાય તો તે તારાથી સહેવાશે કે? કુંતીને થયું કે પેલો દૂર રહેલો સૂર્ય પાસે આવીને મળે તો સારું, પણ તે પાસે આવવા લાગ્યો તેની સાથે તો તે બળવા લાગી, તેનાથી તે સહન ન થયો. ઈશ્વર પોતાના બધાએ સામર્થ્ય સાથે સામો આવીને ઊભો રહે તો તે પચશે નહીં. માના સૌમ્ય સ્વરૂપે તે ઊભો રહે છે તો તે ગળે ઉતરતો નથી. પેંડા અને બરફી પચતા નથી ને સાદું દૂધ ભાવતું નથી. આ અભાગ્યાપણાના લક્ષણો છે, મરણના લક્ષણો છે. આવી આ રોગી મનોદશા પરમેશ્વરના દર્શનની આડે આવનારું મોટું વિઘ્ન છે. એ મનઃસ્થિતિનો ત્યાગ કરવો જોઈએ. પહેલાં આપણી પાસે રહેલો સહેજે વર્તાતો ને સહેલો પરમાત્મા ઓળખતા શીખવું અને પછી સૂક્ષ્મ તેમજ જરા અટપટ્ટો પરમેશ્વર વાંચતા શીખવું. માણસમાં રહેલો પરમેશ્વર કેમ જાણવો? સૌથી પહેલવેલી પરમેશ્વરની મૂર્તિ આપણી પાસે છે તે માની છે. શ્રુતિ કહે છે માતૃદેવો ભવ. જન્મતાની સાથે બાળકને મા વગર બીજું કોણ દેખાય છે? વત્સલતાના રૂપમાં એ પરમેશ્વરની મૂર્તિ ત્યાં ખડી છે. આ માતાની વ્યાપ્તિને જ આપણે વધારીશું તો વંદે માતરમ કહીને આપણે રાષ્ટ્ર માતાની અને પછી આગળ જઈને ભૂમાતાની પૃથ્વીની પૂજા કરીશું. પણ શરૂઆતમાં ઊંચામાં ઊંચી એવી પરમેશ્વરની પહેલી પ્રતિમા જે બાળકની સામે આવીને ઊભી રહે છે તે તો માતાની છે. માની પૂજાથી મોક્ષ મળવો અશક્ય નથી. માની પૂજા એ વત્સલતાથી ઊભા રહેલા પરમેશ્વરની પૂજા છે. મા નિમિત્ત માત્ર છે. પોતાની વત્સલતા તેનામાં મૂકી પરમેશ્વર તેને નચાવે છે. તેને બિચારીને ખબર પણ પડતી નથી કે અંદરથી આટલી બધી માયા કેમ લાગ્યા કરે છે. ઘરડે ઘટપણ આપણને કામ આવશે એવી ગણતરી કરીને શું તે પેલા બાળકની સેવા કરે છે? ના રે ના. તેણે તે બાળકને જન્મ આપ્યો છે, તેમાં તેને વેદના થઈ, તે વેદના તેને તે બાળકનું ઘેલું લગાડે છે, તે જ વેદના તેને વત્સલ બનાવે છે. તેનાથી પ્રેમ રાખ્યા વગર રહેવાતું જ નથી ને. તે લાચાર છે. તે માં નિસીમ સેવાની મૂર્તિ છે. ચડિયાતામાં ચડિયાતી પૂજા આ માતૃપૂજા છે. ઈશ્વરને માં કહીને બોલાવવો જોઈએ. માં શબ્દની ચડિયા તો બીજો કોઈ શબ્દ ક્યાં છે? માં એ સહેજે ઓળખાય આવે એવો પહેલો અક્ષર છે. તેમાં ઈશ્વરને જોતા શીખ, પછી પિતા, ગુરુ એમનામાં પણ જો. ગુરુ કેળવણી આપે છે, પશુમાંથી આપણને માણસ બનાવે છે. તેના કેટલા બધા ઉપકાર. પહેલી માતા, પછી પિતા, પછી ગુરુ, પછી કૃપાળુ સંતો, એમ ખૂબ સહેલાઈથી દેખાય આવે એવે સ્વરૂપે ઊભેલા આ પરમેશ્વરને પહેલાં જુઓ. અહીં પરમેશ્વર નહીં દેખાય તો બીજે ક્યાં દેખાવાનું હતું? માં બાપ ગુરુ અને સંતોમાં પરમેશ્વરને જુઓ. તેવી જ રીતે નાના બાળકોમાં પણ પરમેશ્વર જોતાં આવડી જાય તો કેટલું મજાનું. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, સનક, સનંદન, સનતકુમાર બધાએ નાના નાના બાળક હતા, પણ પુરાણકારોને અને વ્યાસજી વગેરેને એમને ક્યાં મૂકીએ ને ક્યાં ન મૂકીએ એવું થયા કરે છે.
સુખદેવ અને શંકરાચાર્ય બાળપણથી વિરક્ત હતા. જ્ઞાનદેવ પણ તેવા જ હતા. એ બધાએ બાળકો, પણ તેમનામાં જેવે શુદ્ધ સ્વરૂપે પરમેશ્વરનો અવતાર થયો છે તેવા શુદ્ધ સ્વરૂપે તે બીજે પ્રગટ થયો નથી. ઈશુને બાળકોનું ખૂબ ખેંચાણ હતું. એક વખત તેમના એક શિષ્યે તેમને પૂછ્યું, તમે હંમેશ ઈશ્વરના રાજ્યની વાતો કરો છો, એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કોને મળશે? પાસે જ એક છોકરું ઊભું હતું. ઈશુએ તેને મેજ ઉપર ઊભું રાખ્યું અને કહ્યું, આ બાળકના જેવા જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે. ઈશુએ જે કહ્યું છે તે સત્ય છે. રામદાસ સ્વામી એક વખત બાળકો સાથે રમતા હતા. છોકરાઓની સાથે સમર્થને રમતા જોઈ કેટલાક પીઢ લોકોને નવાઈ લાગી. તેમાંના એકે તેમને પૂછ્યું, અરે આજે આપ આ શું કરો છો? સમર્થે કહ્યું, ઉંમરે જે છોકરા જેવા હતા તે મોટા થઈ ગયા, અને ઉંમરે જે મોટા હતા તે ચોર થઈને રહ્યા. ઉંમર વધે છે તેની સાથે માણસને શિંગડા ફૂટે છે, પછી ઈશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાજેલા હોતા નથી, તેની બુદ્ધિ નિર્મળ હોય છે. બાળકને શીખવાય છે કે જૂઠું ન બોલવું. તે સામો પૂછે છે, જૂઠું બોલવું એટલે શું કહેવું? પછી તેને સિદ્ધાંત સમજાવવામાં આવે છે, જેવું હોય તેવું કહેવું. તે બાળકને બિચારાને મૂંઝવણ થાય છે. જેવું હોય તેવું કહેવાની રીત કરતાં બીજી પણ કોઈ રીત છે ખરી? જેવું ન હોય તેવું કહેવું કેવી રીતે? ચોરસને ચોરસ કહેજે, ગોળ ન કહીશ, એવું શીખવવા જેવી આ વાત છે. બાળકને નવાઈ થાય છે. બાળકો વિશુદ્ધ પરમેશ્વરની મૂર્તિ છે. મોટા માણસો તેમને ખોટું શિક્ષણ આપે છે. ટૂંકમાં માં બાપ ગુરુ સંતો બાળકો એ બધામાં આપણને પરમેશ્વર જોતા ન આવડ્યું તો પછી તે કયા રૂપમાં દેખાશે? પરમેશ્વરના ચડિયાતા સ્વરૂપો બીજા કોઈ નથી. પરમેશ્વરના આ સાદા સૌમ્ય રૂપો પહેલાં શીખવા, એ બધે ઠેકાણે પરમેશ્વર નજરે તરી આવે એવા મોટા અક્ષરે લખેલો છે. 10મા અધ્યાયના પહેલા ભાગને અહીં પૂર્ણ કરીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા